કલોલ નગરપાલિકાના ગેરવહીવટના કારણે પલસાણા ગામના મોટી સંખ્યામાં ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. પલસાણા ગામના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અનેક વખત તંત્ર સક્ષમ રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં ખેડૂતોની માંગ તરફ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. તંત્રની ઉદાસીનતાના કારણે કલોલ શહેરનું ગટરનું દૂષિત પાણી પલસાણા ગામના ખેડૂતોના ઘર ખેતરોમાં પહોંચી રહ્યું છે, જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. વર્ષોથી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ તંત્રની બેદરકારી યથાવત રહી છે. કલોલ શહેરનું ગટરનું દૂષિત પાણી પલસાણા ગામમાં આવેલા 30 થી વધુ ખેડૂતોના 100 એકર જેટલા ખેતરમાં જઈ રહ્યું છે. ગટરના પાણીના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવું પડે તેમ છે, તેમજ તેઓ ખેતી નથી કરી શકતા. કલેક્ટર સરકાર અને કલોલ નગરપાલિકામાં વિધિવત રીતે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવી ફરિયાદો ઉઠી રહી છે. પલસાણા ગામના ખેડૂતો હવે નારાજ થઈ રહ્યા છે. ખેડૂતોએ કહ્યું છે કે આવતા મહિનાની 7 તારીખ સુધીમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમરણાંતા ઉપવાસ કરાશે. કલોલ શહેરના ગટરના દૂષિત પાણીના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. જે અમારો શ્યામાળો અહીંયા ધુલાપરાના બાજુમાં આવેલો છે, એના આગળ જે હજની પંચાયત આવે છે, પલસાણાની પંચાયતના હજની પંચાયતોની અંદર લગભગ 1997 થી અહીંયા અમારા કંજુઓ કલોલ નગરપાલિકાનું પોણી આવે છે. એને અમે ઉગ્ર રજૂઆતો પંચાયત થ્રુ કરી લીધા, લેટર પેડો આપેલા છે, દરેક જે પ્રમુખોના અમે આપેલા છે પંચાયતોના, 1997 થી મોર્નિંગ આજ સુધીના અમારા રેકોર્ડમાં કોઈ પણ એમને કોઈ પૂરું કર્યું નહીં. એટલે અમે આજે આ ઇન્ટરવ્યુમાં કહીએ છીએ કે ભાઈ અમારું આ નિરાકરણ ગમે તે કરીને લઈ આવો. અને અમે જે લેટર પેડો આપેલા છે પંચાયત થ્રુ, એ લગભગ પહેલાં તે પ્રમુખ હતા, પછી આયા ભાઈ બાપુ, પછી ભાઈ કુંવરભાઈ બાવરી આવ્યા, પછી આનંદીબેન પટેલ આવ્યો, અત્યારે હાલ ઉર્મીબેન પટેલ છે. ઉર્મીબેન પટેલને હમણાં છેલ્લા 10 દિવસ મોરબી પંચાયતના લેટર પેડો આવેદનપત્રો બધા અમે આપ્યા છે. એમને અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસની અંદર અમે તો આવીશું, આવીને પછી એનું નિરાકરણ કરીશું, પણ એ હજુ સુધી કોઈ આવ્યા નહીં. પીડીઓ સાહેબ ને ડીડીઓ સાહેબ બધા અહીં જોઈને જોઈ ગયા છે જે ઘટેડવામાં, પણ એનું કોઈ અમારું કોઈ નિરાકરણ હજુ આવતું નહીં. અમારી ખેતી લગભગ 30 વીઘા બગડે છે. 30 વીઘાની અંદર 1 વીઘો વાવવો હોય તો ઓછામાં ઓછા 15 થી 20 હજાર રૂપિયા ખર્ચું આવે, અને છેલ્લે આ પાણી વધારે ભરાઈ જાય છે ચોમાસાનું, એ કોહાઈ જાય છે. કોહાઈ જાય પછી અમારું કોઈ આપણો છોકરો બાપરો પૂછી મળે છે પછી શું કરે, કારણ કે અમારી જમીન બાપે 5 વીઘા જમીનો છે બરાબર. હવે એ પછી કોઈ સરકાર આનું નિરાકરણ ના લાવે તો પછી અમારે શું કરવું? પણ 12 મહિના થઈ ગયા કશું કર્યું નહીં એમને. પછી ફરી વાર અમે ગયા તો બેનને બોલાયેલા, મોરી અમારા આનંદીબેન હતો પ્રમુખ હતો, એમને બોલાયેલા હતા ખેતરોમાં. પછી આવ્યા પછી એમને એવું કહ્યું કે શાંતિ રાખો કાકા, તમારા 12 મહિના પતી જશે, ત્યાં બીજા 2 વર્ષ પાછા. હવે બધા નવા પ્રમુખ આવ્યા, પછી જય રાદરિયા પ્રમુખ આવ્યો તો ભાઈ એને પાછું કહ્યું, એટલે એ કે ભાઈ પતી જશે. પછી આઈને જોઈ ગયા, ઓહો વાત કે બહુ નુકસાન તમારે થાય છે, તમે બંધ કરાવો. અમે શું કરી દાખી, તમે ગમે તો કે પોણી અમે તો લઈ ગયા. અમે કીધું ભાઈ પોણી તમે ગમે તો પટાર પણ નાખો, અમારે નહીં, અમારા પોણી ના આવવું જોઈએ.